निर्मल नो अभिगम कल्याण हो छात्रनु हरदम उच्च चलो विद्यार्थी मित्रों, छेला लेक्चर नी अंदर आपने एवी वात करी थी के पहला थोड़ाक जे दाखलाओ छे भणी लईए त्यार बाद साबिती ऊपर जईशू अने एनो आपने दाखला नंबर 6 पण गणेलो हतो। पहला त्रण विकल्पो अने छठो दाखलानो अभ्यास करी चुक्या छीए, एमज आगळ सातमा दाखला तरफ वधी, हजी एक बे दाखलाओ छे, ए बे दाखलाओ गणी अने पछी साबिती ऊपर जशू। तो जुओ आपणो दाखला नंबर 7 जेनी मे रकम अहीं लखेली छे के बे समकेंद्रीय वर्તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। આપણે સમકેન્દ્રીય વર્તુળોની પણ ચર્ચા કરી હતી। સમકેન્દ્રીય વર્તુળો એટલે શું છે કે બંને વર્તુળો જે છે એ બંને વર્તુળોના કેન્દ્ર અલગ અલગ હોય અને બંને વર્તુળોના કેન્દ્ર સમાન હોય અને બંને વર્તુળોની ત્રિજ્યાઓ અલગ અલગ હોય, એ બંને વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહે છે। આ જે વર્તુળ છે એનું કેન્દ્ર સમાન છે ઓ, જ્યારે તેની ત્રિજ્યા અલગ અલગ છે। અહીંયા કીધું છે કે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે 5 સેમી અને 3 સેમી છે। તો જુઓ હું અહીંયા દોરું, આ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા અને અહીંયાથી આ 3 સેન્ટીમીટરની ત્રિજ્યા, આ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા। પછી શું કીધું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે। હું મોટા વર્તુળની જીવા દોરું છું જે નાના વર્તુળને અહીંયા સ્પર્શે છે। આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે। હવે જુઓ, એક તમે આગળનું 9મા ધોરણની અંદર વિધાન ભણીને આવેલા છો, એ વિધાનને યાદ કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે, આપણે આવું ભણ્યા છીએ કે કોઈ એક વર્તુળ હોય અને તમને વર્તુળની જીવા આપેલી હોય, આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાના બે સરખા ભાગ કરે, એટલે કે આ બંને ભાગ કેવા થાય, સમાન થાય। આ આપણે ધોરણ 9 ની અંદર ભણેલા છીએ, એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। જો આ નાની ત્રિજ્યા છે, કેટલી આપણને આપેલી છે કે 3 સેન્ટીમીટર, આ મોટી ત્રિજ્યા છે આપણને આપેલી છે 5 સેન્ટીમીટર। અહીંયાથી આપણે આ જીવા ઉપર લંબ દોરીએ છીએ તો આ બંનેના માપ કેવા થશે, સરખા થશે। આપણે નામ આપી દઈએ, બિંદુ સ્પર્શ બિંદુને કહીએ પી, જીવા છે એ બી। તો જુઓ અહીંયા એ બી જીવા ઉપર આપણે પી બિંદુ લીધું તો બે એક ત્રિકોણ બની ગયો, ત્રિકોણ એ પી ઓ, ત્રિકોણ એ પી ઓ। આ ત્રિકોણ માટે હું એપી મેળવી લઉં તો પછી કહી શકું કે એપી અને પીબી બંને સમાન છે, તેથી એપી કરતા પીબી બમણા થાય। તો સૌથી પ્રથમ જે આપેલું છે આપણે દર્શાવીએ કે શું આપેલું છે કે અહીં બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 3 સેમી અને 5 સેમી છે। બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 3 સેમી અને 5 સેમી છે અને મોટા વર્તુળની જીવા કઈ છે, મોટા વર્તુળની જીવા તો કે મોટા વર્તુળની જીવા છે એ બી, એ નાના વર્તુળને સ્પર્શે છે કયા બિંદુ પાસે, તો કે બિંદુ પી પાસે। તો નાના વર્તુળને બિંદુ પી પાસે સ્પર્શે છે, એટલે બી બિંદુ પી પાસે સ્પર્શે છે। તો હવે જુઓ, જો પી બિંદુ પાસે સ્પર્શતું હોય તો સ્પર્શક અને સ્પર્શ બિંદુ માંથી દોરેલી ત્રિજ્યા ઓપી બંને કેવા હોય,
लंब होय आपणे भणी गया छीए, એટલે કે તેથી ओपी लंब ए बी कारण प्रमेय 10.1 पर थी आपणे आ भण्या छीए। तो जुओ हवे थई शुं थई गयुं के तेथी त्रिकोण बन्यो, कयो बन्यो? त्रिकोण एपीओ। आ त्रिकोण नी अंदर आ खूणो केटला नो थयो? 90 नो। तो त्रिकोण एपीओ मां खूणो एपीओ खूणो आ रियो ए के एपीओ बराबर 90 छे। हवे आ खूणो 90 होय, बे बाजु आपेली होय, त्रीजी बाजु मेळवी छे, तो शेनो उपयोग करवानो? पायथागोरस नो प्रमेय। એટલે કે તેથી पायथागोरस ना प्रमेय मुजब शू छे? पायथागोरस नो प्रमेय के काटखूणो समावती बे बाजु कई छे? एपी अने ओपी। तो आ काटखूणो समावती बे बाजु ना वर्ग नो सरवाळो बराबर कर्ण नो वर्ग। कर्ण कोण छे? OA, तो OA नो वर्ग। तेथी AP जुओ, AP नथी आपेला, आपणे शोधवा छे, तो AP नो वर्ग वत्ता OP आपेला छे, केटला छे? OP नु माप 3 सेमी, के 3 नो वर्ग बराबर OA आपेला छे, केटला आपेला छे? 5, तो 5 नो वर्ग। तेथी AP नो वर्ग वत्ता 3 नो वर्ग थशे 9 बराबर 5 नो वर्ग थशे 25। आ 9 ने हूँ सामे लई जईश तो शुं थशे? के एपी नो वर्ग बराबर 25 माइनस 9। तेथी एपी नो वर्ग बराबर 25 माथी 9 ने बाद करिए केटला थशे? 16। वर्गमूळ लई लईए तो वर्ग ने वर्गमूळ दूर थाय एटले एपी बराबर 16 નો વર્ગમૂળ થશે 4 સેન્ટીમીટર। એટલે AP નું માપ આપણને 4 મળે, તો PB પણ કેટલા હોય? 4। કે કારણ કે ફરીથી યાદ કરો 9મા ધોરણનું આપણે કીધું એ પ્રમાણે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જીવાના બે સરખા ભાગ કરે, તેથી આપણે શોધવા છે AB। AB બરાબર શું થાય? 2 ગુણ્યા AP, તેથી 2 ગુણ્યા 4, તો 4 દુને 8 સેન્ટીમીટર। આનું આપણે લખવું હોય વિધાન તો લખી શકીએ કે જીવા વર્તુળના કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જીવાને દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે, તેથી આપણે કહી શકીએ કે AB બરાબર 2AP, એટલે 2 ગુણ્યા 4 બરાબર 8 સેન્ટીમીટર। આ થયો આપણો દાખલા નંબર 7। આ દાખલો ખાસ યાદ રાખજો, 2 માર્ક ની અંદર આ પૂછાઈ શકે, આવા આધારિત દાખલા પૂછાઈ શકે, અહીંયા ફેરફાર કરે માપ ની અંદર। અહીંયા તમને 25 સેન્ટીમીટર આપેલા હોય, અહીંયા તમને 7 સેન્ટીમીટર આપેલા હોય, તો તમને AP શોધવાના કીએ, તો તમને જો આ શોધવાની કે AB નું માપ, તો શું થાય? તો કે અહીંયા 25 હોય અને અહીંયા 7 હોય, એટલે AP નું માપ તમને 24 મળે, કારણ કે 7 24 અને 25 કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ છે, તો 24 દુને 48 AB મળે। ટૂંકમાં માપ ચેન્જ થાય, મેથડ ચેન્જ થશે નહીં, બરાબર છે? આ દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। ત્યારબાદ હજી જો તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો જોઈએ દાખલા નંબર 12 જે છે એ પણ કિંમત શોધવાનો, બાજુના માપ શોધવાનો દાખલો છે, તો આપણે ગણવો છે દાખલા નંબર 12। હવે બચ્ચેના દાખલાઓ આપણે બાકી મૂકેલા છે, પણ એ દાખલાઓ સાબિતી વાળા દાખલા છે, જે આપણે દાખલા નંબર 12 પૂરો કરી અને પછી ભણવા છે, એટલે સાબિતીના દાખલાઓ બધા એક સાથે ચાલે તો વધારે આપણને ખ્યાલ આવે। આજે દાખલો છે મોટો દાખલો છે, 3 માર્ક ની અંદર પૂછાઈ શકે। જુઓ એની રકમ શું આપેલી છે, સ્વાધ્યાય આપણું છે એમનો એમ 10.2, એનો દાખલા નંબર 12, રકમ જુઓ શું કીધું છે કે ત્રિકોણ ABCA, ત્રિકોણ ABCA
चार सेमी त्रिज्या वाला वर्तुळ ने चार सेमी त्रिज्या वाला वर्तुळ ने परिगत छे रेखाखंड बीडी अने डीसी रेखाखंड बीडी अने डीसी ए बीसीनु स्पर्श बिंदु ए बीसीनु स्पर्श बिंदु डी आगळ अनुक्रमे डी आगळ अनुक्रमे आठ सेमी अने छ सेमी आठ सेंटीमीटर अने छ सेंटीमीटर लंबाईना रेखाखंडमा लंबाईना रेखाखंडमा विभाजन करे छे। जुओ आकृति पाठ्यपुस्तक में तमने आकृति आपेली छे अने शोधवानुं छे के बाजुओ AB अने AC शोधो। बाजुओ आपणे AB अने AC शोधवानी छे तो हवे खास ध्यान राखजो आ जे दाखलो छे एनी आकृति आपेली छे आपणे पहेला दोरी दईए के तमने एक वर्तुळ आपेलुं छे एक त्रिकोण जे छे एक त्रिकोण आपेलो छे આવી રીતે તમને એક ત્રિકોણ આપેલો છે હવે આ એ બિંદુ છે અહીંયા બી બિંદુ છે અને અહીંયા સી બિંદુ છે પછી તમને એવું કીધું છે કે બીસી એ ડી બિંદુ પાસે સ્પર્શે છે જુઓ ત્રિકોણ એબીસી એ ચાર સેમી ત્રિજ્યા વાળા હું અહીંયાથી વર્તુળની ત્રિજ્યા લઉં અહીંયાથી આટલું માપ કેટલું થશે આ ચાર સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને પરિગત છે એટલે કે વર્તુળની પરિગત છે વર્તુળની બાજુઓ જે છે એ ત્રિકોણને સ્પર્શે છે રેખાખંડ બીડી અને ડીસી એ બીસીનું સ્પર્શ બિંદુ આ બીસીનું સ્પર્શ બિંદુ ડી અહીંયા બીડી અને ડીસી એ ડી આગળ અનુક્રમે બાજુઓ એટલે કે પહેલા બીડી અને પછી ડીસી તો બીડી નું માપ આઠ સેમી અને આ છ સેમી બાજુઓમાં વિભાજન કરે છે એવું તમને આપેલું છે અને આપણે એબી અને એસી શોધવા છે તો હવે આ દાખલો ગણવા માટે કોઈ સ્પેશિયલ મેથડ આની છે નહીં અલગથી તમારા નવમા ધોરણની અંદર હેરોનનું સૂત્ર ભણીને આવેલા છો એ મેથડનો ઉપયોગ કરવાનો છે અને બીજું એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ એ મેથડનો ઉપયોગ કરવાનો છે બંને મેથડનો ઉપયોગ કરી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવવાનું છે અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બંને મેથડ થી મેળવી અને બંનેને સરખાવવાના છે ત્યારે આપણને જવાબ મળશે બરાબર છે જુઓ પેલા શું આપેલું છે આપણે દર્શાવી દઈએ કે અહીં ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી બીસી સીડી અને એબીબીસી અને એસી એ વર્તુળને અનુક્રમે જુઓ જો આપણને અનુક્રમે કોઈ બાજુઓ આપેલી છે સ્પર્શતી હોય એવી આકૃતિ જુઓ પાઠ્યપુસ્તકની અંદર તો કે અહીંયા આપણને ડી બિંદુ એક જ આપેલું છે તો બાકીના બિંદુઓ આપણે આપણી રીતે લઈ શકીએ અહીંયા હું બિંદુ લઉં છું ઈ અને બિંદુ લઉં છું એફ તો જુઓ અનુક્રમે એબી ને ઈ બીસી ને ડી અને એસી ને એફ માં સ્પર્શે છે ચલો આટલું કમ્પ્લીટ થયું ત્યારબાદ જુઓ શું કીધું છે હવે આપણે મેળવવાનું છે તો હવે શું કરીશું આપણે એક સિમ્પલ પહેલા જોઈ લઈએ કે હવે તમે જુઓ તો અહીંયા હું આ દોરું ઓ બિંદુમાંથી સોરી હવે જુઓ આ અંદરના ભાગમાં વર્તુળ છે આપણે શું ભણ્યા હતા કે ત્રિકોણ હોય
ત્રિકોણની ત્રણેય શિરોબિંદુઓમાંથી જે વર્તુળ પસાર થાય એ વર્તુળને આપણે પરિવૃત્ત કહેતા હતા. એવી જ રીતે જો ત્રિકોણની બાજુઓને સ્પર્શતું હોય કોઈ વર્તુળ તો એને અંતઃવૃત્ત કહેવાય. શું કહેવાય? અંતઃવૃત્ત કહેવાય. અને અંતઃવૃત્તના કારણે હું અહીંયા જે બાજુ છે, આ જે કેન્દ્ર છે, એનું નામ હું આય આપી દઉં છું. શું આપી દઉં છું? આય આપું છું. તો હવે જુઓ, હું અહીંયાથી આઈ ને એફ સાથે જોડી દઉં અને આઈ અને ઈ સાથે જોડી દઉં. તો પ્રમેય 10.1 શું કહે છે કે કોઈ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે, આવું આપણે ભણી ગયા છીએ. તો એનો જ ઉપયોગ કરવો છે. તો અહીંયા લખીએ કે પ્રમેય 10.1 મુજબ શું કહી શકાય કે બીસી લંબ, બીસી અને આઈડી લંબ છે, એબી લંબ, એબી અને આઈઈ લંબ છે, અને એસી અને આઈએફ લંબ છે. એસી લંબ, આઈએફ, આટલું કમ્પ્લીટ થયું. ત્યારબાદ પ્રમેય 10.2 મુજબ, પ્રમેય 10.2 શું કહે છે? તો એવું કહે છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હું અહીંયા અલગથી આકૃતિ દર્શાવું છું, તમે જોજો. આ એક વર્તુળ લઉં છું હું, બરાબર છે? આ વર્તુળ મેં લીધું, આ વર્તુળને હું બિંદુ બી માંથી સ્પર્શકો દોરું છું. આવી રીતે ત્રિકોણ જે દોરેલો છે, ત્રિકોણ ની અંદર આપણે ફક્ત આટલી જ આ જ બાજુઓને ધ્યાનમાં લઈએ, આ બે બિંદુ, આ બે બિંદુ માંથી દોરેલા સ્પર્શક, આટલું જ ધ્યાનમાં લેવું છે. આ ધ્યાનમાં લેતા નથી, એટલે ફક્ત આપણે આ બાજુઓ કાઢી નાખી અને આ એક જ બાજુને ધ્યાનમાં લઈ છીએ. તો જુઓ, અહીંયા બતાવવું છે એ મુજબ બી બિંદુ માંથી વર્તુળને દોરેલા સ્પર્શક બીઈ અને બીડી થશે. જુઓ, જો થાય છે તો કે હા, બી બિંદુ માંથી દોરેલા સ્પર્શક બીઈ અને બીડી થાય. જો બીઈ અને બીડી બી બિંદુ માંથી દોરેલા સ્પર્શકો હોય તો આ વર્તુળની બહારના બિંદુ બી માંથી દોરેલા સ્પર્શકો કેવા થાય? સમાન થાય. એટલે તેથી બીડી બરાબર બીઈ બરાબર 8 સેન્ટીમીટર થશે. એનો મતલબ આ થશે 8 સેન્ટીમીટર. એવી જ રીતે હું આને ભૂલી જવું, હવે આ બી બિંદુ આપણે ધ્યાનમાં લેતા નથી, આને કાઢી દઈએ. હવે આપણે ધ્યાનમાં લેવું છે સી બિંદુ ને. તો જુઓ શું થાય, હું આવી રીતે બિંદુ સી હોય તો બિંદુ સી માંથી દોરેલા સી એફ સ્પર્શક અને સી ડી છે, જુઓ જોઈએ. તો આ કાઢી નાખો, ઉપરનું કાઢી નાખો, તો બિંદુ સી માંથી દોરેલા સ્પર્શકો સી ડી અને સી એફ થશે. તો બહારના બિંદુ સી માંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો એનો મતલબ સી ડી અને સી એફ ની લંબાઈ પણ કેવી થશે? સમાન. તો સી ડી બરાબર સી એફ બરાબર 6 સેન્ટીમીટર, એટલે આ થશે 6 સેન્ટીમીટર. હવે આપણે ધારવાનું છે, તથા જુઓ અહીંયા આપણને એ એફ કે એ નું માપ આપેલું નથી. હવે તમે જુઓ તો આ બિંદુ એ માંથી દોરેલા સ્પર્શક કયા થશે? એ અને એ એફ, ઈ બંનેનું માપ નથી. તો આપણે લઈ લેવાનું કે એ બરાબર એ એફ બરાબર 1 સેન્ટીમીટર લેતા, એ અને એ એફ નું માપ આપણે 1 સેન્ટીમીટર ધારી લીધું કે આનું માપ 1 સેન્ટીમીટર છે. ચલો હવે જુઓ, આ માપ 1 સેન્ટીમીટર હોય તો આખી બાજુ એસી લેવામાં આવે તો આખા એસી નું માપ કેટલું થશે? આટલું માપ છે એક્સ અને આટલું માપ છે 6, તો ટોટલ થશે એક્સ પ્લસ 6 સેન્ટીમીટર. એવી જ રીતે અહીંયા જુઓ તો એબી નું માપ કેટલું થશે? આ છે એક્સ અને આ છે 8, તો ટોટલ માપ થશે એક્સ વત્તા 8 સેન્ટીમીટર. ચલો આટલું મળી ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમને ખબર છે, શું છે? હેરોનનું સૂત્ર, જે તમે 9મા ધોરણની અંદર ભણીને આવ્યો છો, એ મેળવવું છે. તો હેરોનના સૂત્રની અંદર પહેલા શું મેળવવું પડશે? તમારે એસ મેળવવો પડશે. એસ એટલે શું? અર્ધ પરિમિતિ. કારણ કે હેરોનનું સૂત્ર શું હતું? ક્ષેત્રફળ એ બરાબર વર્ગમૂળની અંદર એસ ઇન્ટુ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી.
S એટલે શું હતું તો કે આ S એટલે ત્રિકોણની અર્ધ પરિમિતિ છે તો પહેલા ત્રિકોણની અર્ધ પરિમિતિ મેળવીએ કે અહીં S બરાબર A વત્તા B વત્તા C ના છેદમાં બે ચલો સ્મોલ A એટલે ખૂણા A ની સામેની બાજુ કેટલી થશે 8 ને 6 14 સેમી વત્તા સ્મોલ B એટલે ખૂણા B ની સામેની બાજુ કેટલી છે x વત્તા 6 વત્તા સ્મોલ C C એટલે ખૂણા C ની સામેની બાજુ કઈ છે AB કેટલા છે x વત્તા 8 ભાગ્યા 2 ચલો x વત્તા x એટલે 2x વત્તા 8 ને 6 14 14 ને 14 28 ભાગ્યા 2 હવે જુઓ અંશમાંથી 2 સામાન્ય નીકળે કાઢો તો x વત્તા 28 ભાગ્યા 2 આ 2 કેન્સલ તો કેટલા વધશે x વત્તા 28 સેન્ટીમીટર સોરી 28 માંથી 2 સામાન્ય કાઢીએ એટલે x વત્તા 14 વધશે એટલે અહીંયા થશે x વત્તા 14 સેન્ટીમીટર કારણ કે 2 ને સામાન્ય કાઢો તો 28 માંથી પણ 2 નીકળે ને એટલે અહીંયા થશે 14 આ આપણને s મળ્યો હજી શું મેળવવું પડશે s - a s - b અને s - c મેળવી લઈએ તો મેળવો પહેલા s - a s એટલે x વત્તા 14 a એટલે ખૂણા a ની સામેની બાજુ 8 ને 6 14 તો કેટલા વધશે x સેન્ટીમીટર વધશે ત્યારબાદ પછી મેળવો s માઇનસ b એટલે કે x વત્તા 14 માઇનસ b એટલે ખૂણા b ની સામેની બાજુ x વત્તા 6 છે આ માઇનસ નિશાની બંનેને મળે એટલે કેવા થઈ જશે x માઇનસ 6 કારણ કે માઇનસ નિશાની આપો આ પ્લસ છે એ બંને કેવા થઈ જાય માઇનસ એટલે થઈ ગયા માઇનસ x માઇનસ 6 આ x માઇનસ પ્લસ કેન્સલ 14 માંથી 6 બાદ કરો કેટલા મળશે 8 સેન્ટીમીટર પછી મેળવીએ s માઇનસ c બરાબર s છે x વત્તા 14 c એટલે ખૂણા c ની સામેની બાજુ ab ab નું માપ છે x વત્તા 8 પણ અહીંયા માઇનસ નિશાની છે બંનેને આપો એટલે થઈ જશે માઇનસ x માઇનસ 8 આ x માઇનસ પ્લસ કેન્સલ 14 માંથી 8 બાદ કરો એટલે કેટલા વધશે 6 સેન્ટીમીટર તો ચલો અહીંયા આપણે s s - a s - b અને s - c આ એરોનના સૂત્રની વિગતો મેળવી લીધી એના ઉપરથી આપણે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ શોધીએ હવે ધ્યાન રાખો કે જો તમે આવી રીતે લખો ત્રિકોણ abc તો પાછળ તમારે નું ક્ષેત્રફળ આવો શબ્દ લખવો પડે અને જો આગળ તમે abc ની નિશાની ન કરો અને ફક્ત abc લખો તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જ દર્શાવે છે તો પાછળ ક્ષેત્રફળ શબ્દ લખવાની જરૂર નથી તો આપણે મેળવીએ ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મુજબ abc નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ઇન્ટુ s માઇનસ a s માઇનસ b s માઇનસ c બરાબર વર્ગમૂળની અંદર s ની કિંમત x વત્તા 14 ગુણ્યા s માઇનસ a ની કિંમત x ગુણ્યા s માઇનસ b ની કિંમત 8 ગુણ્યા s માઇનસ c ની કિંમત 6 બરાબર વર્ગમૂળમાં 8 ગુણ્યા 6 8 6 48 x ગુણ્યા x વત્તા 14 ક્ષેત્રફળ છે તો સેન્ટીમીટર નો વર્ગ આ એકમ લખવો પડે આ ત્રિકોણ abc નું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી મેળવીએ છીએ ત્યારબાદ હવે આગળ વધો તો હવે જુઓ અહીંયા આપણે આ ભાગ પાડેલા છે લંબ દર્શાવેલા છે આ લંબ છે એવું આપણે આગળ જોઈ લીધું હવે હું આ ત્રિકોણના ત્રણ ભાગ પાડું જુઓ હું a અને i ને જોડી દઉં છું અને અહીંયા હું જોડું છું i અને c ને તો જુઓ એક ત્રિકોણ બનશે a i c ત્રિકોણ તો પેલા આપણે એક લઈએ કે ત્રિકોણ a i c હવે અહીંયા જુઓ
કે ત્રણ ભાગ કર્યા તો ત્રિકોણ AIC નું ક્ષેત્રફળ શું થશે? AIC નું ક્ષેત્રફળ બરાબર આપણે ભણી લીધું આગળ કે AF અને AC કેવા છે? લંબ. IF સોરી અહીંયા IF છે ઓ AF નહીં. એટલે આ IF અને AC કેવા છે? લંબ છે. તો એક દૂત્યાંશ ગુણ્યા પાયો AC ગુણ્યા વેદ IF સૂત્રનો ઉપયોગ કરીએ તો એક દૂત્યાંશ ગુણ્યા પાયો AC ગુણ્યા વેદ IF બરાબર એક દૂત્યાંશ ગુણ્યા AC એટલે કેટલા? તો કે AC નું માપ છે x વત્તા 6 ગુણ્યા IF. IF એટલે આપણી ત્રિજ્યા છે તો ત્રિજ્યા તો 4 છે જ તો ત્રિજ્યા લઈ લ્યો 4 તો અહીંયા થશે 4 છેદ ઉડાડો 2 2 ને 4 2 ને અંદર ગુણી દીયો તો 2 કા 2x 6 2 ને 12 આટલા સેન્ટીમીટર નો વર્ગ. આ મળી ગયું આપણને AIC નું ક્ષેત્રફળ. ત્યાર પછી બીજો જુઓ કે આ AI ને જોડેલા છે એની સાથે હું BI ને જોડી દઉં છું તો કયો ત્રિકોણ બનશે? ત્રિકોણ AIB. તો હવે AIB નું ત્રિકોણ નું ક્ષેત્રફળ કે AIB બરાબર એક દૂત્યાંશ ગુણ્યા પાયો AB ગુણ્યા વેધ IE. કારણ કે જુઓ આપણે અહીંયા દર્શાવ્યું છે AB લંબ IE છે એટલે કે AB અને IE લંબ છે એટલે કે IE AB નો વેધ થાય તો બરાબર એક દૂત્યાંશ ગુણ્યા AB નું માપ. AB નું માપ કેટલું છે? x વત્તા 8 ગુણ્યા IE નું માપ એટલે ત્રિકોણ વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર 2 દુને 4 2 ને અંદર ગુણો એટલે કે 2 કા 2x વત્તા 8 દુને 16 આટલા સેન્ટીમીટર નો વર્ગ થશે. ત્યાર પછી હવે જુઓ અહીંયા તમે IB અને IC ને જોડો એટલે ત્રીજો ત્રિકોણ શું બને છે? BIC ત્રિકોણ બને. તો ત્રીજા ત્રિકોણ BIC નું ક્ષેત્રફળ મેળવીએ તો એક દૂત્યાંશ ગુણ્યા હવે BIC ની અંદર પાયો કયો થયો? BC ગુણ્યા વેધ કયો થયો? ID બરાબર એક દૂત્યાંશ ગુણ્યા BC નું માપ 8 ને 6 14 ગુણ્યા ID નું માપ 4 છેદ ઉડાડો 2 દુને 4 તો 14 દુને 28 સેન્ટીમીટર નો વર્ગ થશે. હવે જુઓ કે આપણે આ ત્રણ ભાગ લીધા એ ત્રણે ત્રણ ભાગ તમે જોડી દો. આ એક ભાગ આ બીજો ભાગ ને ત્રણ ભાગ ત્રણે ત્રણ ભાગ જોડો એટલે આખો ત્રિકોણ ABC બને છે. તો આપણે મેળવવું છે કે ABC નું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે બરાબર થશે AIB નું ક્ષેત્રફળ વત્તા AIC નું ક્ષેત્રફળ વત્તા BIC નું ક્ષેત્રફળ. ત્રણે ત્રણ ના ક્ષેત્રફળ નો સરવાળો થશે. તો જુઓ AIB નું ક્ષેત્રફળ આપણને કેટલું મળેલું છે? અહીંયા છે જુઓ 48x ગુણ્યા x વત્તા 14 બરાબર AIB નું ક્ષેત્રફળ. AIB નું ક્ષેત્રફળ કેટલું? 2x વત્તા 16 વત્તા AIC નું ક્ષેત્રફળ કેટલું? 2x વત્તા 12 વત્તા BIC નું ક્ષેત્રફળ કેટલું? 28. હવે આનું સાદરૂપ આપવું નહીં, ખાસ ધ્યાન રાખજો નહીતર ગોટાઈ જશો સાદરૂપમાં. આગળનો ભાગ છે એને એક એમ નામ રાખીએ વર્ગમૂળ ની અંદર 48x ઇન્ટુ x વત્તા 14 બરાબર ચલો 2 ને 2 4x વત્તા 16 વત્તા 12 વત્તા 28 કરીએ તો 8 ને 2 10 10 ને 6 16 વિધિ 1 2 ને 1 3 ને 1 4 4 ને 1 5 એટલે કેટલા થશે? 56. હવે જુઓ કે તેથી વર્ગમૂળમાં 48x ઇન્ટુ x વત્તા 14 બરાબર આની અંદરથી 4 સામાન્ય નીકળે કાઢી લ્યો તો કેટલા વધશે?
एक्स वत्ता चौदह चौक छप्पन एटले एक्स वत्ता चौदह वधशे। हवे मारे आ वर्गमूळ दूर करवू होय तो बन्ने बाजु वर्ग करवो पड़े, अहीं वर्ग करूँ एटले वर्ग ने वर्गमूळ दूर थाय तो अहींथी वर्गमूळ निकली गयुं। अड़तालीस एक्स इंटू एक्स वत्ता चौदह वधशे बराबर, अहींथी वर्गमूळ निकली जाय आ बाजु शुं थई जशे वर्ग थई जशे। तो चार नो वर्ग थशे सोळ अने बाकी नुं एक्स वत्ता चौदह छे तो एनो काउंस उपर वर्ग। चलो आटलू मळी गयुं। हवे तो के हवे जुओ अहींया आ वर्ग मळे छे तो आ वर्गमां फेरफार आपणे करी शकता नथी, तो शुं करवुं? तो सिंपल जुओ, आपणे बीजुं कंई विचारवुं ज नथी। आ जे छे x प्लस चौदह एने आपणे आ बाजु लावीए तो शुं थशे जुओ के अड़तालीस एक्स बराबर सोळ गुणिया एक्स प्लस चौदह नो वर्ग छेदमां एक्स प्लस चौदह। चलो आ एक वक्त कैंसल थई जशे तो जुओ हवे शुं वधे छे तो के अड़तालीस एक्स बराबर सोळ गुणिया एक्स वत्ता चौदह। हवे आ सोळ छे ने हुं आ बाजु लावुं तो क्यां आवशे? छेदनी अंदर आवशे। तो जुओ शुं थशे, अड़तालीस एक्स ना छेद मां सोळ बराबर एक्स वत्ता चौदह, सोळ तरी अड़तालीस तेथी त्रण एक्स बराबर एक्स वत्ता चौदह। हवे हुं आ एक्स ने आ बाजु लावुं केवा थशे? माइनस, तेथी त्रण एक्स माइनस एक्स बराबर चौदह, त्रण एक्स माथी एक्स बाद करो एटले केटला वधशे? टू एक्स बराबर चौदह, तेथी एक्स बराबर चौदह ना छेद मां बे, चौदह भाग्या बे एटले केटला मळे? सात सेंटीमीटर। आ आपणने आपणे जे एक्स धार्या हता ई मळी ग्या। आपणे शुं मेळवुं छे? तो के ए बी अने ए सी मेळववी छे। तो जुओ ए बी एटले शुं? एक्स वत्ता आठ। तो ए बी बराबर एक्स वत्ता आठ, एक्स एटले केटला? सात। तो सात वत्ता आठ बराबर आठ, अने सात नो सरवाळो आठ ने सात पंदर सेंटीमीटर। एटले ए बी आपणने मळी ગયા पंदर सेंटीमीटर। पछी मेळववा छे ए सी, तो ए सी बराबर एक्स वत्ता केटला छे? एक्स वत्ता छ बराबर सात वत्ता छ। तो सात अने छ नो सरवाळो करो केटलो थशे? तेर सेंटीमीटर। एटले आपणने एसी पण मळी ग्या तेर सेंटीमीटर। अहींया आपणो दाखलो पूरो थयो, पण हवे जुओ एक दाखलाने ફરીથી આ દાખલાને રિપીટ કરી લઈએ। શું કીધું છે ધ્યાન રાખો, કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ શું છે। ત્રિકોણ એબીસી આપણે હતો એની અંદર તમને કીધું હતું કે ચાર સેમી ત્રિજ્યા વાળા વર્તુળને પરિગત છે, આ ચાર સેમી ત્રિજ્યા વાળા વર્તુળને પરિગત હતું। એના ઉપરથી આપણે દર્શાવ્યું હતું કે ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી બીસી અને એસી એ વર્તુળને અનુક્રમે ઈડી અને એફ માં સ્પર્શે છે। હવે જો એ સ્પર્શક હોય તો પ્રમેય દસ બેટ એક મુજબ શું કહેવાય? તો કે આઈડી એ બીસી ને લંબ થાય, આઈઈ એ એબી ને લંબ થાય અને આઈએફ એ એસી ને લંબ થાય। ત્યારબાદ પ્રમેય 10.2 મુજબ શું કીધું હતું કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય, એના ઉપરથી આપણે મેળવ્યું બીડી બરાબર બીઈ બરાબર 8 સેમી, સીડી બરાબર સીએફ બરાબર 6 સેમી અને એઈ બરાબર એએફ બરાબર 1 સેન્ટીમીટર। પછી આપણે એવું કીધું કે દાખલાની અંદર તમારે બે વખત અલગ અલગ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળ મેળવી અને સરખાવવાના છે। તો આ ખાસ યાદ રાખજો, એટલે મેં પેલા હેરોનના ક્ષેત્રફળના સૂત્રની મદદ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, હેરોનનું સૂત્ર છે એના આધારે પેલા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવી લીધું। ઈ મળ્યા પછી ત્રિકોણ એબીસીના મેં બે ત્રણ ભાગ કરી દીધા, આઈએ અને આઈસી ને જોડ્યા, આઈએ અને આઈબી ને જોડી દીધા, એટલે ત્રિકોણ બે મળ ત્રણ મળી ગયા, એઆઈબી બીઆઈસી અને એઆઈસી। ત્રણે ત્રણ ના મેં પેલા અલગ અલગ ક્ષેત્રફળ મેળવી લીધા એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ ની મદદ થી, કારણ કે અહીંયા આઈ એ એ બી ને વેધ છે, આઈ એફ એ એ સી ને વેધ છે અને આઈ ડી એ બી સી નો વેધ છે। લંબ છે એટલે વેધ થાય ત્રિકોણ ની અંદર, કે ત્રિકોણ તમે એ આઈ બી લ્યો તો એ બી બાજુ ઉપર ત્રીજા શિરોબિંદુ માંથી દોરેલો લંબ એ સામેની બાજુનો વેધ કહેવાય, એટલા માટે એનો આપણે ઉપયોગ કર્યો।
ત્રણેયનું અલગ અલગ ક્ષેત્રફળ મેળવી અને ત્રણેયના અલગ અલગ ક્ષેત્રફળનો સરવાળો એ ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળ સાથે આપણે સરખાવીએ છીએ, ત્યારબાદ જે સાદુરૂપ આપવાનું છે એની અંદર ખાસ ધ્યાન આપજો. અહીંયા જો વર્ગ આવે છે એનું વર્ગનું તમે વિસ્તરણ આપી દેશો તો ગોટાઈ જશો, સાદુરૂપ આપવું સરળ નથી, અઘરું છે અહીંયાથી. એટલા માટે વર્ગ જે આવે છે એનું વિસ્તરણ આપવાનું નથી, કારણ કે અહીંયા એક્સ પ્લસ ચૌદ છે તો એક વખત આપણે ઉડાડી દઈએ છીએ, બરાબર છે? એ કેન્સલ કરી દો એટલે તમને સાદુરૂપ મળી જાય, સાદુરૂપ આપતા તમને આવડે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલા નંબર 7 અને દાખલા નંબર 12 પૂરા કરીએ છીએ. એટલે જે કિંમત આધારિત દાખલા છે આપણા પૂરા થયા. હવે પછી આપણે જયારે મળીશું ત્યારે ત્રિકોણના આ જે વર્તુળ ચેપ્ટર છે એના સાબિત કરવાના જે દાખલાઓ છે, અલગ અલગ સાબિત કરવાનું આપેલું છે એને રાઇડર કહીએ છીએ, એ રાઇડર વિશે અભ્યાસ કરીશું, બરાબર છે? તો હવે પછી આગળના લેક્ચરની અંદર રાઇડરો વિશે અભ્યાસ કરીએ.